સમાચાર મળી રહ્યા છે જુનાગઢના ઉપરકોટમાં રાણકદેવીના દેવીના મહેલમાં ટપક્યા વરસાદી પાણી હજી તો જુનાગઢમાં પહેલા વરસાદની શરૂઆત થઈ છે માત્ર બે જ ઇંચ વરસાદ ખાબક્યો ત્યાં તો ઉપરકોટના કિલ્લામાં આવેલા રાણકદેવીના મહેલમાં પાણી ટપકવા લાગ્યા આ મહેલમાં ત્રણ ડોમ બનાવવામાં આવ્યા હતા જેમાં પાણી પડવાની સમસ્યા ઉભી થઈ છે ત્યારે કિલ્લાની આવી હાલતને લઈને કોન્ટ્રાક્ટ કંપની સામે અનેક સવાલ ઉભા થાય છે રાજ્યના રક્ષિત સ્મારક ગણાતા આ કિલ્લાને એક વર્ષ પહેલા પંચોતેર કરોડના ખર્ચે રિસ્ટોરેશન કરવામાં આવ્યું હતું રિસ્ટોરેશનની કામગીરી સવાણી હેરિટેજ કન્ઝર્વેશન કંપનીએ કરી હતી કામ પૂરું થયા બાદ કિલ્લો મુસાફરો માટે ખુલ્લો મુકાયો હતો જોકે એક વર્ષમાં જ આવી હાલત થતાં ભ્રષ્ટાચારના આક્ષેપ લાગ્યા છે અને તપાસ કરીને કાર્યવાહી કરવા માંગુ છું પાણી એટલું બધું એ છે કે ત્યાં કોઈ પણ ને અંદર પ્રવેશ કરવાની પણ મનાઈ કરી ઉપરકોટ માં જવાની પણ મનાઈ કરી આજ બતાવે છે કે આ કોન્ટ્રાક્ટ મારફત જે કામ કરવામાં આવ્યું છે એ કેટલું બધું નબળું છે અને આની અંદર સો ટકા જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટી નબળું કામ કરી અને જનતાના પૈસાનું પાણી કર્યું છે અને હજી તો બે ત્રણ ઈચ વરસાદ હોય અને લાંબો જો વરસાદ પડે તો આખું જે કાર્ય છે એ પણ તૂટી જાય ને મોટું હોનારત થાય આ મુદ્દે કોન્ટ્રાક્ટ કંપની સવાણી હેરિટેજ ને સવાલ પૂછ્યા તો શું કહ્યું તેમણે સાંભળો રાણક મહેલ માં થોડું પાણી ટપક્યું એની અત્યારે જે વાત છે તો પ્રી મોન્સૂન ચેક માં જ્યારે મે ચેક કરતા હતા તો અમને એવો ઓબ્ઝર્વેશન માં આવેલું કે કદાચ અહીંયા થોડું પાણી ટપકી શકે છે એના માટે અમે 6ઠ્ઠી જૂને આકોજીને એક લેટર લખ્યો છે કે આવી અમને સંભાવના લાગે છે તો એના માટે ઇનપુટ્સ વગેરે માંગેલા છે જેની અમે રાહ જોઈ રહ્યા છીએ બાકી સ્ટ્રક્ચર ઓડિટ તો થઈ ગયું છે એનો રિપોર્ટ પણ આવી ગયો છે સ્ટ્રક્ચરલી એવરીથીંગ સાઉન્ડ ફિટ ફાઇન છે ફેન્ટાસ્ટિક છે એમાં કોઈ પ્રોબ્લમ નથી અને ગઈકાલે પાણી જ્યારે ટપકતું થોડું ઘણું તો અમે એટલા માટે રાણક મહેલ તો ખુલ્લો જ છે પણ એનો નાનકડો જે ભાગ છે ત્યાં અમે બેરિકેડ મૂવ કર્યું છે કે પ્રવાસીનો આટલો જે સારો એક્સપિરિયન્સ છે એ જળવાઈ રહે એટલા માટે રાણક દેવીના મહેલમાં પાણી કેમ ટપક્યું શું કામગીરીમાં નબળાઈ રહી શું ઉપરકોટના કિલ્લાના રિસ્ટોરેશનમાં ભ્રષ્ટાચાર કરાયો આ તમામ સવાલો તો સર્જાય જ છે સાથે સૌથી મોટો સવાલ એ છે કે જો કોઈ મોટી હોનારત થાય તો જવાબદારી કોની લોકોની સુરક્ષાનું શું ચોક્કસથી ઉપરકોટના કિલ્લામાં જ્યાં પાણી પડે છે તેનું સમારકામ કરવું જરૂરી બને છે સાથે જ અન્ય કોઈ ત્રુટી રહી છે કે નહીં તેની તપાસ કરીને સલામતીના પગલાં લેવાય તે પણ જરૂરી છે